અથવા તમે જે કુટુંબ હોય છે હું તમારા બ્લડ રિલેટિવ હોય કાં તો પછી આવી રીતે રિલેટિવ હોય એમ ઇન લો રિલેટિવ કે જે કઈ પણ એસેન્શિયલી એજ કે એક પરિવાર હોય ને એ સમાજ નું આપણે કેતા હોય ને બિલ્ડિંગ બ્લોક હોય સમાજ એક એટલે શું થઈ ગયું કાંઈ નહીં હા તે છે સિંગ્યુલર લોગો એવા ભેગા હોય ને એ બધું બધા ભેગા મળીને પછી એક પરિવાર બનાવે એક પરિવાર હોય એવા પરિવાર ભેગા મળી મળીને સમાજ બનાવે સાચી વાત છે તો તમે જઈ એમ કહો ને કે સામાજિક કારણો સર અમારે આ વસ્તુ મતલબ જનરલી એ તમારા પરિવારના વિશે સાચી વાત છે પરિવારના મેમ્બરના વિશે વાત કરી કોણ કોણ હોય પરિવારના મેમ્બર પહેલામાં પહેલા કોણ હોય માતા પિતા એના આઈ પેલા હોય ને વડીલ હોય ને આપણે બધા દાદા દાદી નાના નાની હોય ને સાચી વાત છે તો યુઝઅલી વાત આલે છે કે કોઈ આદર્શ પરિવાર વિચાર કરી તો એમાં દાદા દાદી નાના નાની કેવા હોય એમની કેવી રીતે એમને હાથે રહેતા હોય સારી રીતના ઓકે ના એમ ના પણ તો કાઈ વાંધો નહીં જો હું તને આ એક વસ્તુ કહું છું આ મને મારા માતાશ્રી વાત આ વસ્તુ તો હું તમને વાત વાત કરું છું કેવી રીતના સાચી છે કે તમે જુઓ ને તો જે મોટી ઉંમરના જેટલા લોકો હોય ને એ બધા જે સમાજને આપી શકે ને સાચી વાત છે જે મહેનતની રીતે ને એ બધી રીતે હે ને જે આપી હગે ને સમાજને એ બધું આપી દીધું હોય સાચી વાત છે ને પેતાશ્રી એ જ વસ્તુ હતા ને હું તમને કહું ને તો રિટાયરમેન્ટ એક એવી વસ્તુ હોય ને જે મોટી ઉંમરના જેટલા એ લોકો હોય જેને આપણે વડીલ કેતા હોય સાચી વાત છે જે હાઇઠ ની ઉંમર ઉપર ગયા હોય મેજોરિટી એને મેજોરિટી આપી દીધું હોય હવે સમાજ એની ઓલી કરતું હોય શું કેતો દેખરેખ કરતું હોય યુજલી એમ સાચી વાત છે આ બધું બધા સામાજિક રીતે બહુ વધારે એક્ટિવ હોય બાકી બધી રીતે એટલું એક્ટિવ ના હોય ને એના પાસેથી આપણે એ માગણી કરવી સારી નહીં અને એને આટલું બધું જિંદગીમાં જોઈ લીધું હોય તો એનાથી આપણને ઘણું શીખવા મળે એમ કેવા કેવા દિવસો એને જોઈ લીધા હોય આપણને એમ કેતા કે આ દિવસો આવે ત્યારે જરાક મન કઠણ રાખીએ અથવા મન પ્રબલ રાખીએ તો કઈ ખરાબ સ્થિતિ હોય તો આપણને વાંધો ન આવે અને સારી સ્થિતિ હોય ત્યારે બધાની મદદ પણ કરવાની એમ એવી રીતના આપણને સલાહ આપતા કારણ કે એને બધું જોઈ લીધું હોય આપણે એમ કેતા હોય ને કે એને દિવાળી જાજી જોઈ છે એમ એટલે કે એમ કેવામાં આવે કે એટલે એ સૌથી મોટા હોય એટલે એને વધારે ખબર હોય એમ

ઈ જેમ કે એમલી વારંવાર કેતી હોય ને હું યાદ કરતો હોય વસ્તુને કે ગઈડા ગાડા વાળા કહાની છે તો ટૂંકમાં એના પછી હજી એક વસ્તુ છે કે જે તમે એમને જોવો ને સાચી વાત છે

તમે ને ને જીવ એના એમ સાચી વાત તો તો અત્યારે કે ઈ કેવી રીતે હોય હોય એને એટલો ખરાબ સમય જોઈ લીધો દરેક પેઢી દર પેઢી એવી રીતના હોય કે પેલાનો સમય બહુ ખરાબ હતો એના પછીનો સારો હોય પછીનો સારો હોય કદાચ વીસેક પેઢી અગાઉ કદાચ હારો હોય તો હોય બાકી આવી રીતે જ છે કે પેઢી દર પેઢી તમારે સારું થતું જાય સાચી વાત મેં જેટલું લાઈફમાં સ્ટ્રગલ કર્યું હોય છે ને એટલું મારું છોકરું નહીં કરે મારા પિતાશ્રી અગર મારું સ્ટ્રગલ જોઈએ તો એને દાંત આવે કે ભાઈ આટલું જ હતું તારે એમ વાત છે તો એ જ વસ્તુ પ્રોગ્રેસિવલી આગળ વધતી જતી હોય કે તમારી લાઈફ ઈઝી થવા માંડે પછી તમારાથી જે ક્વેશ્ચન્સ હોય ઈ વધારે ડિટેલ વૈયા જાય ફિલોસોફિકલ વૈયા જાય અંદર વૈયા જાય કેમ તમારે રોટી કપડા મકાન આ ત્રણ વસ્તુ વિશે વિચાર કરવો ન પડે સાચી વાત છે

મારા દાદી મારો બહુ વધારે શોખ હતો એને ભેગા ભેગા રાખવાના તો નહિ યાદ રાખવાના ઘણી એવું હોય કે તમારું કોઈ વ્યક્તિ વ્યુ ગયું હોય ને એ હાચું કા વ્યુ ના ગયું હોય તમે અગર એ જેવી રીતના બોલતા એ સિચ્યુએશનમાં તમને આવી જ જાહે કે ઈ હમણાં આમ બોલશે એમ તમારા ભેગા જ છે એ તમારી અંદર તમારા ભેગા છે દાદા દાદી પછી આપણે અગર વિચારવા જઈએ તો સાચી વાત છે કઈ પેઢી આવે ઉમર પછી જ આવશે ને માતા પિતા છે ને તમારે એ કેવી રીતે હોય કે જ્યાં તમે એક શું કેતા હોય નાની ઉંમરમાં હોય ને એ બધું બધું હોય ને તો તમારે એમની અંડરમાં રહેવાનું હોય એમની ઓથોરિટીમાં રહેવાનું હોય સાચી વાત છે પછી તમારા ભેગા હોય જઈએ ફ્રેન્ડશીપ જેવું થઈ જતું હોય જે કંઈ જ્યાં તમે એક હું કહેતા હોય સોસાયટીમાં તમે એવી રીતના લઈ શકો ને કોઈ તમારો ઓલું શું કહેતા હોય રોલ એક અલગથી લઈ શકો ને તો એ તમારા એ ફ્રેન્ડ જેવા થઈ જતા હોય અમુક ઉંમર પછી યુઝઅલી લગ્નની આસપાસ જ એવું થતું હોય કે ભાઈ એકદમ ફ્રેન્ડને જેમ થઈ ગયા હોય ને એના પછી જ એની ઉંમર વધી જાય હમ તો તમે જેમ તમારા છોકરાઓને તમારે જેમ ધ્યાન રાખવાનું હોય ને એમ એમનું ધ્યાન રાખવાનું હોય એની વચ્ચે જો બે ત્રણ વસ્તુઓ એવી છે કે જે આપણે ધ્યાન રાખવી પડે કઈ કે એ આખી જિંદગી તમારી ઉપર રહ્યા છે એને તમારું ખૂબ દેખરેખ કર્યું છે ધ્યાન રાખ્યું છે અને અમુક ઉંમર પછી હે ને માણસને રિસ્પેક્ટ જોતી હોય સાચી વાત છે કેમ કે એને કમાન્ડ કરી હોય રિસ્પેક્ટ અત્યાર સુધી ને પછી શું કહેતા હોય આપણે ઓલી કઈ મૂવી આપણે ટ્રેલર જોયું હતું પણ મૂવી નહોતી જોઈ પપ્પા તમને નહીં સમજાય એવી રીતે ઈ વસ્તુ બોલી જાવ અચાનક જ એવી રીતના તમને ખબર ના પડે ઈ વસ્તુ બોલી જાવ ઈ બહુ ખરાબ કોઈ પરિવાર હોય ને એમાં અગર એના જે આજી હોય ને પેઢી એમાં તમે એવી રીતના અગર બોલી જાવ મોટી પેઢી ને એવી રીતના કહી દયો ને એને તરસોડી દયો તો ઈ વધારે બહુ વધારે ખરાબ એમ હું એમ નથી કેતો કે એમની પૂજા જ કરતું રહેવાનું સાચી વાત તમારા વચ્ચે મતભેદ આવી શકે સાચી વાત પણ વન્સ અગેન કોઈ વસ્તુની પાછળ વાતચીત બહુ કામ લાગે એ રીતે વાતચીત કાપી નાખવું ને ઘણી વાર આપણને એમ થાય કે નવો સમય આવતો જાય છે એના સમય જૂનો હતો પણ એને એના સમયમાં એવી વસ્તુ થઈ હોય તો આવી રીતના અમારે પણ સ્થિતિમાં ધ્યાન રાખજો એવું નથી કે એકવીસમી ને ઓલી ઓગણીસમી ને એવું નથી એમ સ્થિતિ ક્યારેક ક્યારેક હરખી આવતી હોય એમ પૈસાની તંગી ત્યારે પણ હતી ને અત્યારે આપણે ક્યારેક ક્યારેક વાંધો આવે તો પૈસાની તંગી વાંધો આવવાનો જ છે એમ એટલે એ આપણને આપી તમે આવી રીતના બચત કરજો આવી રીતના આ વસાવજો આવજો જો ઈ દઈ દેસો તો એમાંથી તમને બચત થશે ને એવું બધું આ જગ્યાએ ઇન્વેસ્ટ કરજો ને ત્યારે એનું મનમાં એ હતું બનાવવાનું એટલે એ આપણને કેટલું કામ આવે એમ ભલે ટાઈમ અલગ છે એમ કે આ સ્થિતિમાં મોંઘવારી વધી ગઈ છે સ્થિતિમાં મોંઘવારી ઓછી હતી ત્યારે માણસો માણસો એકબીજાને રાખતા અને અત્યારે કદાચ આપણે બીજી જગ્યાએ માગવા જાય તો આપણને જ ન ગમે પછી એમ એવી રીતના એવું બધું અલગ અલગ થઈ જાય પણ એના જે વિચાર શક્તિ હોય ને એ ત્યારની હોય ને અત્યારે આપણને ઘણી કામ આવે એમ એવું નથી કે હાઉ કામે ન આવે એમ

ને હજી એક વસ્તુ છે કે આ વસ્તુ વિશે ઘણા કરતા હોય પણ હું તમને ડિરેક્ટલી કહી દઉં કે જો જે કોઈ વહુ આવતી હોય ને પોતાના ઘરમાં લગ્ન કરીને પછી તો હાહુ વહુ ને જનરલી કેવું હોય ખબર છે હાહુને એમ થાય કે હું જેમ મારી દીકરીને કહી શકતી હતી ને એમ આને નહીં કહી શકું કેમ મારે અમે દાન લઈને આવેલા છે આને

બોલવા વાળા હોય ને અમુક હોય એ સહન કરવા વાળા હોય એવાય હોય પાછા એ બહુ ખરાબ નથી સહન ન કરવું તો એ કહી દેવાય વાત કરાય એનાથી સોલ્યુશન આવે ને અગર એમ લાગે કે કઈ કેવાથી વાંધવાનું જ આવે છે તો પછી નમો ના રહે એમ બહુ વધારે લેટ થઈ ગયું છે તો વાત એ આલે છે ને અમુક જે ઓલા હોય ને આપણે શું કહેતા અમુક વહુ એવી રીતના હોય ને એને એમ થાય કે હું મારા મમ્મીની આ વધારે સારી રીતે રહેતી હતી ને એ બધું બધું યાદ રાખવું કે દસ માંથી નવ વખત જે ન્યૂઝપેપરમાં આવતા હોય ને ખરાબ ખરાબ કેસ એ બધા એક્સેપ્શન છે દસ માંથી નવ વખત એ થાય કે તમારા સાસુ હોય ને હજી વાત છે એ તમને એ રીતે ના ટોકી શકે કે જે રીતે તમે તમારા માતાશ્રી ત્યાં હતા ને એ જેવી રીતના તમને ટોકી આપતા હતા ને હાજી વાત છે મને યાદ છે હાલો હું અમારું જ એક્ઝામ્પલ આપી દઉં હાચી વાત છે મારી બેન નેહા એને માતાશ્રીએ કોઈ વસ્તુ કીધી હોય ને તો જે રીતના નેહાને કહેતા ને એ રીતના આ જુદી મેં હિમાલયને કહેતા નથી જોયું સાચી વાત છે ને મને આ વસ્તુની પાકી ખબર છે સાચી વાત કે જે રીતે હિમાલયને મમ્મી જે રીતે એવી રીતના એણે કહેતા ને એ રીતના મતલબ સેમ મતલબ એ જ રિસ્પેક્ટફુલી જ વાત થતી હોય એમ ઘણી વાર હિમાલીએ એ રીતે રિસ્પેક્ટફુલી હું તમને કહું તો વધારે રિસ્પેક્ટફુલી રહેતી હોય અહીંયા સાચી વાત છે ન્યા કરતા એટલે એ વસ્તુ તમને બાય રિસ્પેક્ટ આવતી હોય વન્સ અગેન વિથ ઇવન વિથ મેલ્સ એવી રીતના થતું હોય ઘણા એવી રીતે વિચાર લેતા હોય હા સાસુ સસરા પેતાશ્રી માતાશ્રી એ ઇક્વલ હોવા પડે કે વિચાર કરો કે તમારી પાસે કોઈ નથી હવે આ વસ્તુ હાલ વાંધો નહીં આપણે બહુ વધારે પર્સનલમાં નહીં જાય પણ મારે એક વસ્તુ પ્રોબ્લેમ આવી હતી ને ત્યાં અમે રાજકોટ હતા રાઈટ અને ત્યાં મેં ડાયરેક્ટલી એવી રીતના કહી દીધું હતું કે તમે મારા પેતાશ્રી સમાન છો તમે મારા ભેગા હોવા પડે ને એ માયના હતા મારા સસરા છે એ જ રીતે મારા પિતાશ્રી ઠેકાણા જ એવી રીતના ત્યાં હતા મારા ભેગા હતા મને સપોર્ટ કર્યું હતું એ ટાઈમે ને તમારે આગળ જોતું હોય ને એ સપોર્ટ તો તમારે માગવું પડે તમારે જતાવવું પડે સાચી વાત છે ઘણા જતાવતા ના હોય ને મન મન મનમાં રાખી દેતા હોય ને પછી એ વસ્તુ એને એમ અંદર ને અંદર એ ખાય રાખતું હોય એના કરતા વાત કરી લ્યો વાત કરવી એકદમ હેલી છે ને ખોટી ના લાગે મીઠી લાગે એવી રીતે વાત કરો મારા ગમે સાંભળશે ભલે ને સાચી વાત ને કા ને એ વસ્તુના લીધે શું થતું હોય ને કે તમારે કોઈ પ્રોબ્લેમ હશે ને મેં જેમ તમને પહેલાંથી જ કીધું કે ઘણી વાર આપણને લાગતું હોય કે બહુ મોટી પ્રોબ્લેમ છે તમે એના વિશે વાત કરી કે રીતે થઈ જાય ને તો એ પ્રોબ્લેમ અચાનક તમને નાની લાગવા માંડે હજી વાત છે કે તમે આ પ્રોબ્લેમને લીધે ચિંતા કરો છો આગળ કેટલું આવવાનું હે લાઈફમાં એ એની એક્સપિરિયન્સના હિસાબે તમારા સાસુ સસરા હોય કે તમારા માતાશ્રી ને પિતાશ્રી હોય એ તમને એના એક્સપિરિયન્સના હિસાબે સમજાવે કે ભાઈ હજી તને આ મોટું લાગે છે હજી તો તારે આગળ આ થવાનું છે આ થવાનું છે તારે વધારે સ્ટ્રોંગ થવું પડશે એના માટે આ કરવું પડે છે પછી સમાજમાં કેવી રીતે બહાર તમે પોતાના કુટુંબ ને ઘણી વાર એવી રીતે હોય કે આપણે આપણા કુટુંબ ને આગળ જઈને એવી રીતના કરવું પડે શું ને રિપ્રેઝેન્ટ તો એના માટે તમે શું કરતા હોય એમ સાચી વાત છે ને એ વાત હાલે છે પછી વન્સ અગેન મોટામાં મોટું અગર ઇન્સ્ટિટ્યુશન હોય ફેમિલીનું તો ઈ હોય હસબન્ડ નું એના વિશે આપણે ડેફિનેટલી વાત તો કરેલી જ છે વન્સ અગેન કે હસબન્ડ ને વાઈફ બે કે બે હરખા હોય જેમ મારા પિતાશ્રી કહે કે ગાડુ છે ને એના બે પડ્યા હરખા હોવા પડે એક અગર જીનકુ રાખી દીધું ને તો એ ગાડુ ગોળ 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 ફઈરે રાખશે તમને મળશે ઝીરો સાચી વાત છે ને તો એ આપણે ન જોતું તો જ્યાં મતલબ રિસ્પેક્ટફુલી આપણે એ રીતે રહેતા હોય સાચી વાત છે તમને એમ ઘણીવાર લાગતું હોય છે કે હું ઘણા વિડીયોઝમાં હિમાલયન બોલવા જ ન દેતો ના એવું નથી એનો સ્વભાવ એવો છે ને હું રિસ્પેક્ટફુલી ચૂપ થઈ જતો હોય મને એમ લાગે કે ને હિમાલી ઇન્સ્ટન્ટલી ચૂપ થઈ જતો હોય કેમ કેમ કે એઝ તમે ઉપર કે નીચે નથી સાચી વાત છે ઉલટાનું એને અહીંયા લઈ આવવા માટે તમારે આ રીતે તમારા આખા કુટુંબની હાથે આવી રીતના આમ રહેવું પડ્યું હતું ને પછી એનો દાન આપવામાં આવ્યો હતો તમને ઇફ ઈફ યુઅર હસબન્ડ અગર તમે વાઇફ છો તો તમને આવી રીતના આપવામાં આવ્યું હતું એમ કે તમે દાનની જેમ તમે આવ્યા છો તમારે દાનની ગરિમા રાખવી પડે અને તમને જે દાન માગેલું છે જે વ્યક્તિએ એનેય ગરિમા રાખવી પડે ઘણા એવી રીતના એમ કહેતા હોય કે દીકરીનો બાપ છું મારી તમારી રિસ્પેક્ટ કરવી પડે વિચાર કરો એક તો દાનય આપે છે ને રિસ્પેક્ટ આપે છે એની બહુ વધારે રિસ્પેક્ટ કરવી પડે આપણે એમ આની સાથે સાથે પછી જઈ આપણે છોકરાઓની વાત કરતા હોય એ વિડીયો હજી આપણે મૂક્યો નથી પણ વન્સ અગેન હું એમ નથી કહેતો કે છોકરા હોય એ બધા બધા રામની જેમ હોય સાચી વાત આપણે આદર્શ દીકરો કોણ તો એ તો અફકોર્સ શ્રી રામ જ હોવું પડે કે એને એના પિતાશ્રી હાટુથી કોઈ સેકન્ડ વારે રાહ નથી જોઈ કે કાંઈ વાંધો નહીં મારા પિતાશ્રીનું વચન છે હું પૂરું કરીશ એ રીતે હવે એ તમારે પૂરેપૂરું શ્રી રામ બનવાની જરૂર નથી સાચી વાત છે અને હજી એક વસ્તુ જો આ મને યાદ આવ્યું અચાનક જ સાઉથ ઇન્ડિયામાં આપણે નહીં હજી વાત આપણે તો એવી રીતના રામ સીતાની જોડી એવી રીતે જ બોલે સાઉથ ઇન્ડિયામાં એમ કે શંકર પાર્વતીની જોડી સાચી વાત છે કઈ કપલ આમ ભેગું હોય ને સાચી વાત છે મેં અમારો કપલ ફોટો મારે એક ફ્રેન્ડ ને એવી રીતના બતાવ્યો હતો ને એના મમ્મી ને બતાવ્યો હતો એવી રીતના તો ઈ કે જો તો ખરા એકદમ શંકર પાર્વતી જેવી જોડી છે મેં કીધું અમારે બધાય રામસીતા સીતા કે નાના એ તો નોખા થઈ ગયા આ કોઈ દી નોખા નહીં થાય એમ એવી રીતે કહીએ છે સાચી વાત ને તો વન્સ હસબન્ડ વાઈફ અગર તમારે જોવું હોય શંકર પાર્વતી જોઈ લેવા બે જેટલું મતલબ હું તમને કહું ને તો પ્રેમ હોય ગમે એ બે જેટલું સારું ક્યાંય નહીં મળે તમને ને દીકરાઓની વાત કરી આપણે જેમ દીકરીઓની વાત આપણે જેમ કરી ને એ જ વસ્તુ છે કે દીકરા અને દીકરીઓ વચ્ચે કોઈ ફેરફાર ન હોય

જેમ આપણે વાત કરી અહલ્યાબાઈ હોલકર એમની વાત કરી હતી મહારાણી અહલ્યાબાઈ ની પછી આપણે કેની વાત કરી હતી બીજા કે જે એકદમ નાનપણથી એને ભણેલું ને એવી રીતના હતા અને એને વધારે આગળ જઈને બધું કેવી બધું કર્યું એ કદાચ વિડીયો આપણે બનાવ્યો નહોતો મૂક્યો નહોતો કે હા તો એટલે મહારાણી લક્ષ્મીબાઈ એમ એમના વિશે વાત આવતી હતી તો ટૂંકમાં વાત એ આવે છે કે આ બધાને તમે એવી રીતના જોહો તો પહેલાના સમયમાં ભણાવતા નહીં હા અને જેને જેને ભણાવવામાં આવેલું છે ને એ બધા કે બધા એટલી મોટી મોટી વસ્તુઓ કરેલી છે ને તમને એમ થાય કે અરે રિસ્પેક્ટ છે આમને એમ મેં કીધું મારી અગર કોઈ દીકરી હોય ને તો અહિલ્યા બાઈ જેવી કાં તો લક્ષ્મી બાઈ જેવી એવી દીકરી હોય કે અમારા કુટુંબમાં એટલે કે મારા મોસણમાં એવી રીતના ઘણી વાર થાય માં નાનીજી હાહુ ઘણું બધું ભણેલા છે ગમે તે પુસ્તક હોય તરત વાંચી લે બધા એમ એને જોઈને એમ કે આ તો જો કેવું બધું વાંચી લે એમ પેલા ના નાની માં છે અથવા એના દેરાણ જેઠાણી ની બધાય છે તો એમ કે એટલે અમને તો આટલું વાંચતા નથી આવડતું તમને કેવું વાંચતા આવડે ના કરે ઉમર માં સૌથી મોટા હે સૌથી પેલા જેઠાણી છે તમે અગર આ વસ્તુ કરતા હોય ને સાચી વાત છે રીડિંગ હોય ને બ્રોડન્સ ધ માઇન્ડ ટ્રાવેલ હોય ને બ્રોડન્સ ધ માઇન્ડ એમ એમ કેતા હોય કે તમે વાંચો તો એનાથી તમારું અસતો માં મહાસદ ગમાયો યાદ જ નહીં એનો મતલબ ઈ ક્યાંથી થાય કે અસતો મતલબ તમે ખરાબ વસ્તુ માંથી હારી વસ્તુ માં તો કાતો માં મા જ્યોતિર્ગમાયો ઈ કેવી રીતના થાય અંધારામાંથી તમે કેવી રીતના લાઇટ માં આવો તો એ કેવી રીતના થાય કે જય તમે કૈક નવું કંઈક અંદર જ્ઞાન લ્યો હા તમે ટ્રાવેલ કરી નહિ કરી શકો કે અલગ અલગ જગ્યાએ યાત્રા કરો ને ત્યાંથી તમે અલગ અલગ એવા બધે બધા વોટ વી કોલ ઇટ ઇન્ફોર્મેશન નોલેજ એવી વિઝડમ અલગ અલગ લોકોની લ્યો અથવા તમે વાંચી લ્યો તમે જે વાંચતા હોય ને તો તમે કેટલાય સો કેટલાય હજાર વર્ષ જૂનું એટલું નોલેજ તમે બધી બધી ભેગું કરો છો કેટલું સારું છે એમ તો વન્સ અગેન વન્સ અગેન રીટ્રેટિંગ ધ ફેક્ટ કે જ્યાં આપણે આ બધી બધી વાતચીત કરતા હોય કે ભણાવવાની બધી બધી છોકરાઓને છોકરાઓની પર્સનલી જવાબદારી પછી એ રીતે આવી જાય આપણે ધર્મ વિશે જે વાત કરી હતી ને સાચી વાત છે હું એમ નથી કહેતો કે ધાર્મિક છોકરા બનેલા રહીએ એમ સાચી વાત રિસ્પેક્ટ દેવી અને સમજવું કે તમે જે રીતે તમને એમ લાગે છે ને કે મતલબ એ જ કહું હું ખુદને અગર હું હતર વર્ણો હતો ત્યાં અગર હું પાછો મળવા જાઉં ને તો ઇન્સ્ટન્ટલી કહી દઉં ભાઈ સેન્ટર ઓફ યુનિવર્સ નથી ના તો પછી તારા હિસાબે બધું થવાનું છે એ રીતે અને ફ્રેન્ડ્સ જરૂરી છે પણ ફ્રેન્ડ્સના હિસાબે ફેમિલીને આપણે શું કહેતા ઓલું સેકન્ડ ક્લાસ ના ગણી શકીએ એ નહીં મારે ખાલી ફ્રેન્ડ સાથે જ મજા આવે હર એક ચૌદ થી એકવીસ વર્ષનો હોય ને એને દર વખતે આ વાંધો આવે ને આવે છોકરો હોય છોકરી હોય ઘણા તકલીફ પડે એમ એ એક ફેઝમાંથી તમે બહાર નીકળી જાઓ પછી તમને ખબર પડે કે જે તમે લોકોને ઇમ્પ્રેસ કરવાનો ટ્રાય કરો એ જરૂરી નથી સાચી વાત છે તમને એમ લાગે કે તમે કોકને ઇમ્પ્રેસ કરવા હાટું હતું તમે આ બધું કરી લે હોન ઓલું બધું કરી લે પછી એ હું મળી ગયું એમ ઇમ્પ્રેસ કરી લીધું વેલ થેન્ક યુ કોંગ્રેચ્યુલેશન એક સર્ટિફિકેટ મળી ગયું હવે જે તમારે રિયલ ઇમ્પોર્ટન્સ છે ઇમ્પોર્ટન્ટ છે લાઈફમાં સાચી વાત છે શું ઇમ્પોર્ટન્ટ છે એ આપણું પરિવારનું એ બધું એ જ તમને ખબર છે જે ભગવદ્ ગીતામાં પહેલો અધ્યાય હોય સાચી વાત છે અર્જુન વિશાળ યોગ સાચી વાત છે એમાં બે જણા એમાં ઇમ્પોર્ટન્ટ છે કોણ કોણ દુર્યોધને ઈ કીધું તું સાચી વાત છે ને પછી અર્જુને કેવી રીતના જોયું અરે મારા બધા ન્યા છે તો પછી મારે હું જરૂર છે એમાં એવી રીતના કીધેલું છે ને અપિત્ર લોક રાજ્ય એટલે ત્રિલોક નો રાજ્ય મળી જાય તો એ શું ફાયદો અગર આપણા ન હોય આપણા ભેગા છે મળી જાય આપણે ફર્સ્ટ પ્રાયોરિટી આપવી જોઈએ જનરલી થતું હોય કે નાની ઉંમર માં આપણને એમ હોય ને રિબેલિયસ આપડા ટીન એજ હોય ને ત્યાં ઘણી વાર એવું થતું હોય હું તમને કહું ને તો એસેન્શિયલી જય થી આપણે નવી આઈડેન્ટિટી બનવાનું ચાલુ થાય ને કે તમે ફલાના ભાઈ ના છોકરા નહીં તમે ફલાણા ભાઈ બની ગયા છો સ્કૂલમાં હોય ટ્યુશનમાં હોય કે ગમે આ એમ ત્યાંથી તમે ન થો ને ત્યાં સુધી તમારી વસ્તુ હોય કે ભાઈ તમે આના દીકરા છો કે તો આ છો ઓલા છો પણ જ્યાં તમારી પર્સનલ આઈડેન્ટિટી આવી જાય ને ત્યાં ઘણી વાર લોકોને એ થતું હોય કે નહીં હું મારું કઈક બનાવીશ હું અલગથી કંઈક થઈશ ને અલગ જ થઈ જતા હોય ને પૂરેપૂરી રીતે ઈમરે તકલીફ પડે ખરી એમ

એક હાથે એ રીતે કોઈ પ્રોબ્લેમ આવે તો એક હાથે દઈએ કાંઈ હારું થઈ જાય સાચી વાત છે તો બધાય હાથે શેર કરે અને તૈયારી રાખે કે કોઈ વસ્તુનો વાંધો ન આવે આગળ જઈને અગર હા તો કહું અમારે અગર તૈયારી ના હોત તો અત્યારે જે સિચ્યુએશનમાં અમે હતા થોડાક દિવસો પહેલા આપણે વાત કરેલી છે એના વિશે કાંઈ એ સિચ્યુએશન થી અમે બહાર ન નીકળત પણ વન્સઅગેન્ડ યુનિટીને લીધે એ બધું બધું હારું થયું

કાઈ ને બધા એ ઓડી અડી ગયા આપણે બધા અડી ગયા હા નાનપણથી નાના નાના હોય પછી મોટા હોય ટીનેજર્સ મને ટીનેજર્સ થી ખાસ ઓલું થાય હો કોઈ 11 માં માં આવ્યું હોય ને એને તો હું હાચું કહું મારું એક્સપિરિયન્સ હું ખાલી કહી દઉં ને તમને એમ થાય અર આવો તો હા એવો જ હતો એના પછી તમે જુઓ તો જ્યાં આપણે લગન ને ઈ થાય પછી આપણે ઇનલોસ હોય પછી આ હોય શું કહેતા હોય મધર ફાધર તયની સિચ્યુએશન માં જી હોય ગ્રાન્ડફાધર ને બધે કે બધાય કુટુંબ માં આપણું હા કુટુંબ જે હોય ને આપણું મતલબ એસેન્શિયલી મધર ફાધરનું જે એન્કલોઝર હોય કાં તો ગ્રેન્ડ ફાધરનું નહી એન્કલોઝર હોય એની બહાર જાય આપણે જાતા હોય ને હંમેશા યાદ રાખવું કે તમારી વેલ્યુઝ હોય ને વધારે ઇમ્પોર્ટન્ટ હોય કોઈ એવા વ્યક્તિના વેલ્યુઝના માટે એના કરતા કે એના માટે તમારે કાંઈ ખરાબ કરવું પડે કોઈ દી નહીં કરવાનું બતાવી દેવાનું સાચું પાડવાનું ખોટું નહીં પાડવાનું કહી દેવાનું ને અગર એવું લાગે છે તો પછી નમો નારાયણ આપણે કોઈ પ્રસંગમાં મળ્યા કરી શકો એ કા એટલે તો એના વિશે આપણે ક્યારેક ડિટેલમાં વાત કરશું કે એક્સટેન્ડેડ ફેમિલી હોય કેવી રીતે હેન્ડલ કરતા હોય લોકો એમ ભલે તો આ તો આપણો વિડીયો જો તમને અગર પસંદ આવ્યો હોય કે આદર્શ પરિવાર વિશે કાંઈ વસ્તુ એવી રીતના તો એને લાઈક કરી દેજો ડિસલાઈક કરી દેજો ન ગમે તો અમને ખબર પડી જાય યુટ્યુબ તમને નથી દેખાડતું ફર્સન સમ રીઝન બટ કાંઈ વાંધો નહીં આપણે અમને ખબર પડી જાય તમારું ફીડબેક કમેન્ટ સેક્શનમાં એવી રીતના લખીને અમને કહી દેજો કે હું ગમે હું ન ગમે ને તમારા કોઈ વિચાર આના વિશે અગર હોય તો એ હું કઈક રહી ગયું હોય તોય તમે એવી રીતના ડેફિનેટલી અમને કહેજો ઓકે એવું લાગે સાચી વાત છે કે કોઈ અલગ વસ્તુ વિશે અમારે કહેવું જોઈએ તો પ્લીઝ એવી રીતના કમેન્ટ કરીને કહેજો હેમાલી અથવા હું અમારે બેમાંથી કોઈ કાં તો અમે બે એવી રીતના આજના વિડીયોમાં જેમ થયું એવી રીતના અમે વાત કરશું ભલે આના વસ્તુ એ વસ્તુ વિશે ને એવું લાગે છે કે અમારો મૂકેલ વિડીયો તમને ગમેશ તો સારું બહુ સારું પણ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો વાત છે સબસ્ક્રાઈબ કરવાનું છે અને બે લાયકન દબાવવાનું છે તમારે કેમ કેમ કે અમે વિડીયો મૂકીને યુટ્યુબ નોટિફિકેશન આપે ન આપે મતલબ રેકમેન્ડ કરે ન કરે નોટિફિકેશન તો આપશે ને આપશે બે લાયકન દબાવેલું હોય છે તો પછી તમારે જોવાનું તમારી સહુલિયત મુજબ આપણે થોડાક લાંબા હોય ને એટલે વિડીયો એવું લાગે કે તમને ગમે છે એવી રીતના કોઈ બીજા વ્યક્તિને એવી રીતે જ ગમશે આ વિડીયો કામ આવશે સાચી વાત તો એવા વ્યક્તિને પ્લીઝ શેર કરજો ઓકે શેરિંગ ઇઝ કેરિંગ એસેન્શિયલી રાઈટ અને આટલું જ હતું વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ ઓમ નમો ના